પાલનપુર અંબાજી હાઇવે ઉપર ભરાયેલા પાણીને લઈને મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે પાલનપુર અંબાજી હાઇવે ઉપર ભરાયેલા પાણી માટેના નિકાલની તંત્રે કામગીરી હાથ ધરી છે પાલનપુર અંબાજી હાઇવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા જ માર્ગ ઉપરથી પસાર થતા હજારો વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાલનપુરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો હાઇવે ઉપર ભરાઈ રહેલા પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે દર ચોમાસે બેથી ત્રણ ફૂટ પાણી ભરાય વરસાદ આવે કે ના આવે ઓછો વરસાદ આવે તો પણ પાણી ભરાય અને વધારે વરસાદ આવે તો પણ પાણી ભરાય અહીંયા વરસાદ આવે એટલે પાણીથી સાધનવાળા જે લોકો છે એ રહેવા આવવા જવા માટે એમને ખૂબ તકલીફ પડે છે એ માટે તંત્રને થોડો ઘણો ન્યાય કરવો જોઈએ અંબાજી હાઈવે ઉપર વીરપુરના પાટિયા પાસે એક ઢાળમાં એટલું બધું પાણી ભરાય છે કે જેની કોઈ હદ નહીં વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અને એટલી આ એરિયાની પબ્લિક અને વાળા એટલા હેરાન થાય કે જેની કોઈ હદ નહીં તો સરકારને વિનંતી છે કે આનો તાત્કાલિક પાણી કાઢવાનો અને હવે ભાદરવી પૂનમ પણ આવી રહી છે પદ ક્યાંથી નીકળશે સવાલ છે પાલનપુર થી અંબાજી જોડતા હાઈવે પર વિરપુના પાટિયા પાસે થોડો પણ વરસાદ આવે તો બે થી ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે અને અમારે ખેતરમાં જવા માટે કે નોકરી ધંધા જવા માટે પણ અમને ખૂબ અગવડતા પડે છે અને તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા તંત્ર ટ્રેક્ટર મોકલે છે થોડી વાર પાણી ચાલુ રાખે ને પછી વરસાદ આવે હતું એના માટે કાયમી માટે નિકાલતા એવું કંઈક કરવું જોઈએ તંત્ર ને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે પાલનપુરથી અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર બે ફૂટ જેટલા પાણી ભરાયા છે જોકે આ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગત રોજ જે પાણી ભરાયા હતા જેને લઈ અને મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને મંતવ્ય ન્યૂઝના અહેવાલના પગલે વહીવટી તંત્ર જાગ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા અત્યારે આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર થી આ પાણીનો નિકાલ કરવામાં આવે છે પરંતુ સ્થાનિકોની એક માંગ છે કે દર ચોમાસે આ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે તો થોડા જ દિવસોમાં ભાદરવી પૂનમ નો શરૂ થઈ રહ્યો છે ત્યારે અહીંથી હજારોની સંખ્યામાં પદયાત્રીકો પસાર થાય છે ત્યારે આ ચોમાસા દરમિયાન આ પાણી ભરાય છે અને પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી હાલમાં તો સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની બેદરકારીને લઈ અને દર વખતે અહીંયા પાણી ભરા છે ત્યારે હાલ સ્થાનિકો એવી માંગ કરી રહ્યા છે કે આનો કાયમી નિકાલ આવે અને આ પાણીની સમસ્યાથી વાહન ચાલકો દૂર થાય તે જરૂરી છે રમેશ પટેલ મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા